चलो विद्यार्थी मित्रों, हवे आपणे ग्यारह लेक्चर नी अंदर छे तमने बे प्रकारना जे बळो छे तो ए बे प्रकारना बळोनुं झड़पथी अहींया हुं रिविजन कराई दऊं अने त्यार पछी आपणे आ जे पहोंच्या त्यांथी चालू करी दईए। तो एनी अंदर ग्यारह वखते आपणे विसर्जन बळो अथवा लंडन बळोनी वात करी। क्या बळनी वात करी? विसर्जन बळो अथवा लंडन बळ। तो एनी अंदर विसर्जन बळो अथवा लंडन बळो छे तो ई आपणे समझाता तो एनी अंदर मैं तमने खास कीधुं तुं विद्यार्थी मित्रों के एनी अंदर एक वस्तु याद राखवानी छे, अध्रुवीय अणुओ। केवा अणुओ? अध्रुवीय अणुओ। तो एनी अंदर अध्रुवीय जे अणुओ छे तो ई अणुओ छे एना वच्चे जे लागतो आंतर आण्विक आकर्षण बळ छे तो ई आंतर आण्विक आकर्षण बळ ने शुं कहेवाय? विसर्जन बळ अथवा लंडन बळ कहेवाय। तो एना उदाहरण छे, उदाहरण पण तमने कीधुं तुं के भाई H2 Cl2 तो आवा अध्रुवीय अणुओ छे ई एना उदाहरण नी अंदर आवशे। अने बीजुं खास के आ मैं तमने वात करी हती के आनी अंदर इलेक्ट्रोनीय भार छे, आकृति दोरी अने पण आपणे समझाता के भाई आ कोई पण अध्रुवीय परमाणु होय तो एनो केन्द्र छे ई धनविज भार अने फरती बाजू जे इलेक्ट्रोनीय वादळ छे ए सममितीय रीते शुं थयेलुं होय छे? घेरायेलू हो। पण हवे जो आ बे परमाणु छे एक बीजानी शुं थाय तो एक बीजानी नजीक आवशे तो एनी अंदर जे आ इलेक्ट्रोनीय वादळ छे एक बीजानी नजीक आवशे त्यारे एनी अंदर छे शुं उत्पन्न थशे? ध्रुवीयता उत्पन्न थशे। पण ते ध्रुवीयता कायमिक नथी, क्षणिक छे। केवी छे? क्षणिक। तो आ बधी आपणे वात करी हती विसर्जन बळ लंडन बळनी अंदर समझायुं हतुं। त्यાર પછી બીજું બળ જે આપણે વાત કરતા હતા દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય બળો। ક્યા બળો? દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય બળો। તો એની અંદર તો બધાને આવડે એવું છે કે ભાઈ નામ જ એનું જોવો જી શું છે, દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય। તો એની અંદર જે અણુઓ છે એ બધા અણુઓ કેવા હોય? તો એની અંદર જે બધા અણુઓ છે એ ધ્રુવીય અણુઓ હોય। કેવા અણુઓ હોય છે? ધ્રુવીય અણુઓ। તો એની અંદર પણ તમને ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડનો તમે અણુ લ્યો તો એ એક હાઇડ્રોક્લોરિક એસિડ છે, એમાં ખબર જ છે કે હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધરાવે છે અને સીએલ આંશિક છે ઋણ વીજભાર ધરાવે છે। તો આવા અણુઓ છે એકબીજા અણુઓ વચ્ચે શું થશે? તો આંતર આણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થશે અને જે આંતર આણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય એને કેવા પ્રકારનું બળ કહેવાય? તો એને દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય બળો તરીકે ઓળખાય છે। તો એની અંદર આપણે એની પારસ્પરિક ક્રિયાઓની ઉર્જાની પણ વાત કરી હતી તો એ પણ આપણે તમને સમજાવ્યું હતું। તો આ જે છે એ બે બળો આપણે ભણ્યા, લંડન બળ અને દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય બળ। હવે એના પછી આપણે હવે આજના લેક્ચરની અંદર આપણે આગળ વાત કરીએ તો ત્રીજું બળ આપણે ભણવાનું છે દ્વિધ્રુવીય પ્રેરિત, દ્વિધ્રુવીય બળ। તો આ પણ એકદમ સરળમાં સરળ બળ છે, દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય પ્રેરિત, પ્રેરિત દ્વિધ્રુવીય। તો એકદમ સરળમાં સરળ છે, જો તમને તરત જ ખબર પડી જવી જોઈએ દ્વિધ્રુવીય એટલે એક અણુ કેવો છે? તો કે ભાઈ એક અણુ છે એ કાયમિક ધ્રુવીય અણુ છે। કેવો અણુ છે? કાયમિક ધ્રુવીય અણુ છે। હવે પ્રેરિત દ્વિધ્રુવીય, તો પ્રેરિત દ્વિધ્રુવીયનો મતલબ શું થાય? પ્રેરિત, તો પ્રેરિત છે તો એ પ્રેરિતનો મતલબ શું થશે? તો પ્રેરિત એટલે કે એના જેવી પ્રેરણા, એટલે કે જે અધ્રુવીય અણુ હમણાં તમને આકૃતિ છે એ આકૃતિ દોરીને સમજાવું એટલે તરત જ તમને ખબર પડી જશે કે ભાઈ આ જે છે એ અણુ અધ્રુવીય અણુ છે, એના સંપર્કમાં છે એ ધ્રુવીય અણુ આવે તો એના કારણે શું થશે? તો એના કારણે છે આંતર આણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થશે અને આ પ્રકારનું જે આંતર આણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય એને કહેવાય દ્વિધ્રુવીય, પ્રેરિત દ્વિધ્રુવીય તરીકે ઓળખાય છે। હાલો જો બધા જ વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ એટલે તમને આ સમજાઈ જાય। પેલો શબ્દ છે દ્વિધ્રુવીય, તો દ્વિધ્રુવીય એટલે કે આપણે આ કોઈ પણ અણુ લઈએ, ઉદાહરણની વાત અત્યારે કરતો નથી હું, તો એની અંદર આ જે અણુ છે તો એ અણુની અંદર આપણે અહીંયા લખીએ એ અને બી પરમાણુ છે, તો એની અંદર આ જે પદાર્થ છે અણુ છે તો એ અણુ કેવો છે? ધ્રુવીય અણુ છે। કેવો અણુ છે? ધ્રુવીય અણુ અથવા કાયમિક છે, કાયમી ધ્રુવીયતા ધરાવે છે। શું કરે છે? કાયમી છે, એ કાયમી ધ્રુવીય હોય છે, તો કાયમી ધ્રુવીય છે। તો તમને ખબર જ છે કે એની અંદર ધ્રુવીય અણુ હોય તો ધારો કે એ પરમાણુ આંશિક ધન વીજભાર ધરાવે છે, બી પરમાણુ છે એ આંશિક ઋણ વીજભાર ધરાવે છે। હવે આપણે એની અંદર એક અણુ આપણે એવો પરમાણુ લઈએ કે આ અધ્રુવીય છે। કેવો છે? અધ્રુવીય અણુ। તો
तो आ अध्रुवीय अणु छे, तो अध्रुवीय अणु छे तो एनी अंदर आपणे वात करीए तो हवे आ बे परमाणु छे, तमने खबर छे अध्रुवीय अणु नी अंदर आ परमाणु नु शुं होय, केंद्र फरती बाजू छे ई शुं होय, इलेक्ट्रोनीय वादळ होय। हवे ज्यारे आ ध्रुवीय अणु अध्रुवीय अणु ना संपर्क में अथवा तो नजीक आवशे तो बधाने खबर ज होय शुं थाय, तो तमने खबर छे के आ ध्रुवीय अणु नो आ छेड़ो जे भाग छे ई आंशिक शुं करे छे, तो के भाई आंशिक ऋण विजभार धरावे छे। तो आजे एनी अंदर आ अध्रुवीय परमाणु छे एनो धन विजभार छे, ई धन विजभार आना प्रत्ये शुं थशे आकर्षाशे, तो एना प्रत्ये आकर्षाय तो शुं थशे, तो आपने छे ई आकृति केवी जोवा मळशे, तो आ तो जे आपणो કાયમિક ધ્રુવીય અણુ છે તો ઈ તો ધ્રુવીય અણુ છે જ, તો અહીંયા આંશિક છે ધન વીજભાર અને અહીંયા આંશિક ઋણ વીજભાર। તો હવે આની અંદર છે આ અધ્રુવીય અણુ છે એની અહીંયા ધ્રુવીય અણુની હાજરીના કારણે આ અણુની અંદર પણ શું ઉત્પન્ન થશે, ધ્રુવીયતા ઉત્પન્ન થશે। શું ઉત્પન્ન થશે, ધ્રુવીયતા ઉત્પન્ન થશે, એટલે આ અણુનો છે એ આકાર કેવો થઈ જશે, તો આ અણુનો આકાર પણ છે ये अध्रुवीय छे, अध्रुवीय अणु छे, तो एमां शुं थशे तो प्रेरित द्विध्रुवीय अणु छे ए अणु थशे, कारण के अहीं आंशिक ऋण विजभार तो आ धन विजभार आ बाजू आवे, एटले आ शुं थशे आंशिक धन विजभार अने आ छेड़ो ऋण विजभार, एटले आ अध्रुवीय अणु मां सेनी अंदर अध्रुवीय अणु मां, तो अध्रुवीय अणु मां छे प्रेरित द्विध्रुवीय, शुं छे प्रेरित छे, प्रेरित द्विध्रुवीयता उत्पन्न थाय छे। प्रेरित तो प्रेरित शब्द नो मीनिंग शुं छे, तो ए बधाने समझाई गयो के भाई आ छे ई शुं करे छे, आ ध्रुवीय अणु आने छे ई प्रेरणा आपे छे के भाई तू मारी जेवो बन, एटले अहींया शब्द वापर्यो छे प्रेरित द्विध्रुवीय, एटले एक अणु द्विध्रुवीय होय बीजो अणु छे अध्रुवीय होय, पण आगळ शब्द एने एवो लिखो प्रेरित द्विध्रुवीय, तो प्रेरित द्विध्रुवीय नो मतलब शुं थाय के एनी अंदर छे प्रेरित करे छे अध्रुवीय अणुने, अने एनी अंदर छे प्रेरित द्विध्रुवीयता छे, द्विध्रुवीयता शुं थाय छे उत्पन्न छे, उत्पन्न थाय छे। तो हवे आपणे टेक्स्टबुक ना शब्द छे ए पण जोई लईए, तो एनी अंदर के भाई द्विध्रुवीय प्रेरित द्विध्रुवीय बळोनी वात करवानी छे, तो आ प्रकारना बळो छे કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા ધ્રુવીય અણુ અને કાયમી દ્વિધ્રુવીયતાની ઉણપવાળા અણુઓ વચ્ચે સક્રિય થાય છે। એટલે જો એનો કહેવાનો મતલબ શું છે કે ભાઈ કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા ધ્રુવીય અણુ અને કાયમી દ્વિધ્રુવીયતાની ઉણપવાળા, એટલે દ્વિધ્રુવીયતાની ઉણપવાળા એટલે આપણે અહીંયા લખવું હોય શું લખી શકાય, અધ્રુવીય અણુ લખી શકાય, તો એના વચ્ચે સક્રિય થાય છે અને ધ્રુવીય અણુથી કાયમી દ્વિધ્રુવીયતા છે વિદ્યુતકીય તટસ્થ વાદળોને છે વિકૃત કરી અને દ્વિધ્રુવીયતા છે દ્વિધ્રુવીયતા પ્રેરિત કરે છે। તો એ આકૃતિની અંદર આપણે સમજાવ્યું, તો આમ બીજા અણુમાં છે બીજા અણુમાં પ્રેરિત ધ્રુવીયતા વિકસે છે, એટલે બીજો જે આપણે અધ્રુવીય અણુઓ લીધો એની અંદર પ્રેરિત ધ્રુવીયતા વિકસે છે, અને આ બાબતમાં પણ પારસ્પરિક ક્રિયાની ઉર્જા, તો એ તો આપણે ખબર જ છે પારસ્પરિક ક્રિયા ઉર્જા આપણે આગળ ભણી ગયા, 1/r6 ના કેવા પ્રમાણની અંદર સમપ્રમાણમાં છે, એ સમપ્રમાણમાં હોય છે, અને આપને ખબર જ છે કે જ્યાં આર બરાબર શું છે, તો આર બરાબર શું છે બે પરમાણુઓ વચ્ચે છે, તો એ બે અણુઓ વચ્ચેનું અંતર છે, શું છે બે અણુઓ વચ્ચેનું અંતર। તો પ્રેરિત દ્વિધ્રુવીય ચાક માત્રા કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અને વિદ્યુતકીય રીતે તટસ્થ વચ્ચે ધ્રુવી ભવનીયતા છે પર આધાર રાખે છે, એટલે એની દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત કરી છે, કેની વાત કરી છે દ્વિધ્રુવીય ચાક માત્રા। તો હવે જો વિદ્યાર્થી મિત્રો આ દ્વિધ્રુવીય ચાક માત્રા છે ને એ તમારે કયા ચેપ્ટરની અંદર આવશે, ચોથા ચેપ્ટરની અંદર આવશે દ્વિધ્રુવીય ચાક માત્રા। તો એ દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ કોના ઉપર આધાર રાખે, તો દ્વિધ્રુવીયતા ધરાવતા અને વિદ્યુતકીય તટસ્થતા વચ્ચે ધ્રુવી ભવનીયતા ઉપર આધાર રાખે છે, અને આ આપણે છે એકમ 4 માં શીખવાનું છે। એટલે મોટા કદવાળા અણુઓ છે એ સહેલાઈથી ધ્રુવીભૂત કરી શકાય છે અને ઊંચી ધ્રુવી ભવનીયતા આકર્ષણીય પારસ્પરિક ક્રિયાની તાકાત છે કેવી હોય, વધારે હોય છે। તો આ બાબતમાં વિસર્જન બળો અને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા છે એ શું કરે છે, સહ અસ્તિત્વતા ધરાવે છે। તો ત્રીજી આપણે
आंतरआणवीय आकर्षण बल नो अभ्यास कर्यो तो ई आंतरआणवीय आकर्षण बल क्यों छे द्विध्रुवीय प्रेरित द्विध्रुवीय आंतरआणवीय आकर्षण बल नी वात करी। हालो तो त्रीजु बल पण समझाई गयो। हवे त्यार पछी बधाने आवडे एवुं छे चोथुं बल छे तो ई तो बधाने कोईने समजावुं पण पड़े एम नथी हाइड्रोजन बल। शेनी वात करवानी छे आपणे हाइड्रोजन बल। तो हाइड्रोजन बंध छे अथवा एने बल क्यों तो हाइड्रोजन बंध छे तो ई हाइड्रोजन बंध द्विध्रुवीय द्विध्रुवीय पारस्परिक क्रिया छे तो ई क्रियाना कारणे छे उत्पन्न थाय छे। पण विद्यार्थी मित्रों आ जे आपणो हाइड्रोजन बंध छे तो ई आपणे बे वर्ष दरमियान छे ई घणी जग्याए एनो उपयोग आवशे। तो एनी अंदर तमने टूंकमां सरळ रीते समजावुं पछी आपणे टेक्स्ट बुक प्रमाणे समजीए तो तमने के हाइड्रोजन पेला हूँ जो अँ तक समझा रीते समझी जाओ एट तमने से हाइड्रोजन बंध है ई बे वर्ष दरमियान ज्यारे तमारे पण उपयोग आवशे त्यारे तरत ज तमने खबर पड़ी जावी जोईए। तो हाइड्रोजन बंध है तो ई अणुनी अंदर हाइड्रोजन करता वधारे विद्युत ऋणता धरावता परमाणु शू कहू छू हाइड्रोजन हाइड्रोजन करता हाइड्रोजन करता वधारे हाइड्रोजन करता वधारे विद्युत ऋणता धरावता विद्युत ऋणता धरावता विद्युत ऋणता धरावता परमाणु विद्युत ऋणता धरावता परमाणु क्या क्या परमाणु तो ऑक्सीजन नाइट्रोजन अने फ्लोरिन। जोजो अहीं ऑक्सीजन नाइट्रोजन अने फ्लोरिन हूँ तमने उदाहरण साथ आपू छू के भाई विद्युत ऋणता वधारे विद्युत ऋणता धरावता परमाणु ऑक्सीजन नाइट्रोजन अने फ्लोरिन साथे सहसंयोजक बंध थी जोड़ायेला होय सहसंयोजक बंध वडे जोड़ायेल होय बंध वडे जोड़ायेल होय तेवा अणुमा हाइड्रोजन बंध तेवा अणुमा हाइड्रोजन बंध रचाय छे। हालो हवे जो सिंपल मैं तमने समझाव्यु छे के हाइड्रोजन करता वधारे विद्युत ऋणता धरावता परमाणु ऑक्सीजन नाइट्रोजन अने फ्लोरिन साथे सहसंयोजक बंध वडे जोड़ायेला होय तेवा अणुओमां छे शुं थाय छे तो तेवा अणुओमां छे शुं थाय छे हाइड्रोजन छे हाइड्रोजन बंध छे शुं थाय छे रचाय छे। હવે આપણે જે હાઇડ્રોજન બંધ છે એના તમને હું આ ત્રણેયના પેલા ઉદાહરણ આપી દઉં પછી આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે સમજીએ તો ઉદાહરણ તરીકે NH3 એમોનિયાનો અણુ શેનો અણુ એમોનિયાનો તો હાઇડ્રોજન જો કોની સાથે જોડાણો છે નાઇટ્રોજન સાથે તો હાઇડ્રોજન જ્યારે નાઇટ્રોજન સાથે જોડાશે ત્યારે એની અંદર શું રચાશે હાઇડ્રોજન બંધ છે જોવા મળશે તો એની આપણે વાત કરીએ કે ભાઈ નાઇટ્રોજન તમને ખબર છે કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન 5 तो एनी अंदर शुं थशे तो हाइड्रोजन छे तो ई हाइड्रोजन छे तो ई हाइड्रोजन साथे सहसंयोजक बंध बनावशे। एटले जो नाइट्रोजन नी बाह्यतम कक्षामां 5 त्रणे बंध बनाव्यो अने आ बे छे ई शुं छे अबंधकारक इलेक्ट्रॉन युग्म छे। हवे तमने बधाने खबर छे के हाइड्रोजन करता नाइट्रोजन नी विद्युत ऋणता केवी छे वधारे तो आ जे सहसंयोजक बंधना इलेक्ट्रॉन छे કોના તરફ વધારે આકર્ષાયેલા રહે તો કે નાઇટ્રોજન તરફ આકર્ષાયેલ રહે તો નાઇટ્રોજન ઉપર છે કેવો વીજભાર આવે તો નાઇટ્રોજન ઉપર છે એ પોતાની તરફ ઇલેક્ટ્રોન આકર્ષે એટલે શું થાય આંશિક છે ઋણ વીજભાર અને અહીંયા હાઇડ્રોજન ઉપર છે આંશિક ધન વીજભાર। હવે એનો બીજો અણુ તમે લેશો તો બીજા અણુ છે બીજા અણુની અંદર પણ શું થશે કે આ નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજન આંશિક છે ઋણ વીજભાર હાઇડ્રોજન આંશિક ધન વીજભાર। એટલે અહીંયા જે હવે જો અહીંયા તમે તો અહીંયા મે જે તૂટક લાઈન વડે જે તમને ખબર જ છે કે હાઇડ્રોજન આંશિક ધન વીજભાર નાઇટ્રોજન આંશિક ઋણ વીજભાર એટલે એના એના વચ્ચે શું થાય આંતરઆણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થયું પણ એ આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવા પ્રકારનું છે તો એ કેવા પ્રકારનું છે હાઇડ્રોજન બંધ કેવો બંધ છે હાઇડ્રોજન બંધ તો એ હાઇડ્રોજન બંધ છે તો એ હાઇડ્રોજન બંધ છે અને કોના વડે દર્શાવાય છે તો હાઇડ્રોજન બંધને છે એ તૂટક લાઈન વડે દર્શાવાય છે એટલે હાઇડ્રોજન બંધ છે એ તૂટક લાઈન વડે આપણે દર્શાવ્યો સમજણ પડી
तो आ रीते हजी आग आग ते लखता जाओ NH3 ना अणु, तो आ NH3 नो पाछो एक अणु लियो, तो एमां पण आंशिक ऋण वीजभार, अहींया आंशिक धन वीजभार, तो अहींया तूटक लाइन वडे तमे दर्शावो तो ई पण छे क्यों बंध छे, हाइड्रोजन बंध छे। क्यों बंध छे? हाइड्रोजन बंध। अने हाइड्रोजन बंध उपरथी घणा बधा एवा आपणे अपवादो ભણવાના છે, ઘણા બધા રાસાયણિક ગુણધર્મો આવશે, તો ત્યારે તરત જ ખબર પડી જવી જોઈએ કે હાઇડ્રોજન બંધ કોને કહેવાય। અને હાઇડ્રોજન બંધ છે તમારે ચોથા ચેપ્ટરમાં આવશે અને અહીંયા પણ તમારે આવે છે। હાલો તો પહેલું ઉદાહરણ તમને આપ્યું NH3 નું ઉદાહરણ આપ્યું। હવે એવી જ રીતે NH3 નું ઉદાહરણ આપ્યું તો ઓક્સિજન સાથે ઉદાહરણ આપવું હોય તો H2O, તો બધાને ખબર છે પાણીમાં પણ શું હોય, તો પાણીની અંદર પણ છે હાઇડ્રોજન બંધ હોય છે। તો એવી રીતે આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન, આ પાણીનો અણુ મેં લખ્યો, તો બધાને ખબર છે કે આ ઓક્સિજન આંશિક કેવો વીજભાર ધરાવે, ઋણ, હાઇડ્રોજન આંશિક ધન વીજભાર। બીજો ઓક્સિજનનો પરમાણુ લ્યો એટલે એની અંદર આંશિક શું થાય, ઋણ વીજભાર, હાઇડ્રોજન આંશિક ધન વીજભાર। અને અહીંયા જે આ છે એ બંધ બને એને કયો બંધ કહેવાય, હાઇડ્રોજન બંધ કહેવાય। ત્રીજું ઉદાહરણ જોવું હોય તો આપણે જોઈએ હાઇડ્રોજન ફ્લોરાઇડ, તો હાઇડ્રોજન સાથે છે સહસંયોજક બંધ, કોણ જોડાણું, ફ્લોરિન। બીજો અણુ લ્યો હાઇડ્રોજન સાથે ફ્લોરિન, ત્રીજો અણુ લ્યો હાઇડ્રોજન સાથે ફ્લોરિન, તો બધાને ખબર છે કે આ સહસંયોજક બંધ છે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે હાઇડ્રોજન કરતા, એટલે કોના તરફ આકર્ષાયેલા હોય, ફ્લોરિન તરફ આકર્ષાયેલા હોય। તો વિદ્યુત ઋણતાની વ્યાખ્યા જે આપણે ભણ્યા કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા ધરાવે છે એને શું કહેવાય, વિદ્યુત ઋણતા। તો જ્યારે વિદ્યુત ઋણતાની આપણે વાત કરી ત્યારે આ જે ઇલેક્ટ્રોન છે સહસંયોજક બંધના એ ફ્લોરિન તરફ છે એ શું કરેલા છે, આકર્ષાય, આ ઇલેક્ટ્રોન છે એ આકર્ષાયેલા છે, એટલે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર। એવી જ રીતે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર અને ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર। હાલો તો હવે અણુઓ અણુઓ વચ્ચે છે એ શું ઉત્પન્ન થશે, તો અણુઓ અણુઓ વચ્ચે છે એ આંતરાણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થશે, અને આ જે આંતરાણ્વીય આકર્ષણ બળ છે એને કયું બળ કહેવાય, તો એને શું કહેવાય, હાઇડ્રોજન બંધ। હાલો તો આ તમને ત્રણ ઉદાહરણ આપ્યા, હાઇડ્રોજન કોની સાથે જોડાયેલો હોય, ઓક્સિજન સાથે, ફ્લોરિન સાથે અને નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય ત્યારે જ હાઇડ્રોજન બંધ રચાય છે। તો એવું પણ તમને એક ઉદાહરણ આપું, ધારો કે આમ તમે લખ્યું હોય CH4, તો આ CH4 નો તમે આ અણુ દોરો આવી રીતે CH4 નો, તો આની અંદર હાઇડ્રોજન બંધ નહીં ઉત્પન્ન થાય, સુકા નો થાય, એનું પણ કારણ તમને સમજાવી દો। જો આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે તો કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં એટલો બધો તફાવત હોતો નથી, તો એ તફાવત ન હોવાના કારણે શું થશે, તો તફાવત ન હોવાના કારણે આની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી, એટલે કાર્બન કે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર કે આંશિક ઋણ વીજભાર જોવા નહીં મળે। એટલે આ CH4 નો એક અણુ છે ને, અહીંયા બીજો એવો CH4 નો એક અણુ લખો, તો એની અંદર છે આવા હાઇડ્રોજન બંધ જેવું છે એની અંદર છે જોવા મળશે નહીં। એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, MCQ ની અંદર પૂછાય તો એ ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન બંધની રચના ક્યારે થાય, તો હાઇડ્રોજન બંધની રચના કે હાઇડ્રોજન કરતા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ સાથે જોડાય ત્યારે જ હાઇડ્રોજન બંધ રચાય છે। સમજણ પડી? હાલો ત્યાર પછી આપણે એની અંદર વાત કરીએ કે આ હાઇડ્રોજન બંધ છે, તો આ હાઇડ્રોજન બંધ છે એને તોડવા માટે કેટલી ઉર્જા જોઈએ, તો એ હાઇડ્રોજન બંધ છે એને તોડવા માટે 10 થી લઈ અને 100 કિલો જુલ મોલ ઇન્વર્સ જેટલી ઉર્જા આપો ત્યારે આવડો આ બંધ શું થાય, તૂટે। તો આના ઘણા બધા ફાયદાઓ છે હાઇડ્રોજન બંધ, તો હાઇડ્રોજન બંધના છે ઘણા બધા ફાયદાઓ પણ છે, તમને બધાને ખબર હશે કે ભાઈ અત્યારે પૃથ્વીની સપાટી ઉપર જે પાણી છે એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, કેવા સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે, તો એનું કારણ શું છે, તો એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવવાનું કારણ છે કે પાણીના અણુઓ વચ્ચે કયો બંધ રચાય છે, હાઇડ્રોજન બંધ રચાય છે, તો એ હાઇડ્રોજન બંધ રચાવવાના કારણે તે વરાળ સ્વરૂપે છે, એ રૂપાંતરણ તરત, એટલે કે આપણા પૃથ્વીનું જે તાપમાન છે એ તાપમાને છે એનું વરાળમાં રૂપાંતરણ ન થતું, જો પાણી છે ને તો એ પાણી વચ્ચે જો હાઇડ્રોજન બંધ રચાતો ન હોત ને તો શું થાત, તો છે શું થાત, પાણી છે એનું બાષ્પની અંદર રૂપાંતરણ થઈ જાત,
એટલે ખાસ છે આના ઘણા બધા એવા તો ઉપયોગો છે કે જે આપણે હાઇડ્રોજન બંધ છે એ આપણા માટે ખૂબ જ છે એ ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી જમીનની ફળદ્રુપતાની અંદર આપણે ચોથા ચેપ્ટરની અંદર આવશે બધું કે ભાઈ જમીનની ફળદ્રુપતાની અંદર પછી આપણે એની અંદર દવાઓ જે પીએ છીએ ઇન્જેક્શન લઈએ છીએ એની અંદર પણ હાઇડ્રોજન બંધ ખૂબ જ છે એ મહત્વ ધરાવે છે। તો આવા ઘણા બધા એના ઉપયોગો છે એ બધું તમે ચોથા ચેપ્ટરની અંદર ભણશો કે ભાઈ હાઇડ્રોજન બંધ છે એ ખૂબ જ ઉપયોગી છે। હાલો હવે ટેક્સ્ટબુકના શબ્દ જોઈ લઈએ તો એની અંદર હાઇડ્રોજન બંધ તો આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાની ખાસ બાબત છે કે આપણે એકમ ચારમાં છે આના વિશે અભ્યાસ તમારે કરવાનો છે કે ઊંચા ધ્રુવીય બંધ જેવા કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન કેવા નાઇટ્રોજન અને હાઇડ્રોજન ઓક્સિજન અને હાઇડ્રોજન અને હાઇડ્રોજન અને ફ્લોરાઇડ હાઇડ્રોજન અને ફ્લોરાઇડ એ તમને સમજાયું બંધ હોય હાજર હોય તેવા અણુમાં જોવા મળે છે। સીએચ ફોરમાં નહીં જોવા મળે કારણ કે એની અંદર કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુતઋણતામાં એટલો બધો તફાવત નથી પણ નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વિદ્યુતઋણતામાં તફાવત છે ઓક્સિજન અને હાઇડ્રોજનમાં તફાવત છે અને હાઇડ્રોજન અને ફ્લોરિનમાં તફાવત હોવાના કારણે આટલા જ બંધની અંદર છે એ હાઇડ્રોજન બંધ જોવા મળે છે। તો હાઇડ્રોજન બંધ છે એ નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન પૂરતો જ મર્યાદિત ગણવામાં આવે છે તેમ છતાં સીએલ જેવા સ્પીસીસ પણ હાઇડ્રોજન બંધમાં ભાગ લે છે એટલે ક્લોરિન જેવા। તો હાઇડ્રોજન બંધની ઉર્જા હમણાં વાત કરી તમને 10 થી લઈ અને 100 કિલો જુલ મોલ ઇન્વર્સ જેટલી હોય છે તો આ ઉર્જાનું સાર્થક પ્રમાણ છે માટે હાઇડ્રોજન બંધ ઘણા સંયોજનોની રચના અને ગુણધર્મો નક્કી કરવામાં શક્તિશાળી બળ બને છે। તો ઉદાહરણ તરીકે લઈએ તો પ્રોટીન અને ન્યુક્લિયક એસિડ તો પ્રોટીન અને ન્યુક્લિયક એસિડ હાઇડ્રોજન બંધની પ્રબળતા વિદ્યુત ઋણમય પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજા અણુઓના હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના કુલોમ્બિક બળો પરથી પણ નક્કી કરવામાં આવે છે અને નીચે તમને હાઇડ્રોજન ફ્લોરાઇડનું ઉદાહરણ આપ્યું તો એની આકૃતિ આપી છે। તો અત્યાર સુધીમાં ચર્ચા કરેલ બધા જ આંતરાણ્વીય આકર્ષણ બળો છે અને અણુઓમાં એકબીજા પર અપાકર્ષણ બળો ક્રિયાશીલ થાય છે જ્યારે બે અણુઓને એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન વાદળ અને બે અણુઓના કેન્દ્ર વચ્ચેના અપાકર્ષણ બળો છે અસરકારક થવા માંડે છે। તો અણુઓને અલગ અલગ કરતા અંતરમાં જો ઘટાડો થાય તો અપાકર્ષણ બળોની માત્રા છે એ વધુ ઝડપથી વધે છે। આ જ કારણના લીધે પ્રવાહી અને ઘનને શું થાય દબાવવા છે એ મુશ્કેલ છે અને આ અવસ્થામાં અણુઓ એકબીજાના નજીક છે એ સંપર્કમાં હોય છે આથી તેઓ વધારે સંકોચનને અવરોધે છે અને તેના પરિણામે જ છે એ શું થાય તો તેના પરિણામે જ અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા છે એ પારસ્પરિક ક્રિયા વધે છે। હાલો તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમને સમજાવી દઉં કે હવે આપણે વાત કરીએ ઘન પ્રવાહી અને વાયુ ઘન પ્રવાહી અને વાયુ તો એની અંદર તમને બધાને ખબર છે ઘન પ્રવાહી વાયુની આપણે વાત કરીએ તો ઘનના અણુઓ હોય તો એ એકબીજાની છે શક્ય હોય એટલા શું ગોઠવાયેલા હોય નજીક નજીક છે એ ગોઠવાયેલા હોય છે તો એ તો આપણે બધાને ખબર જ છે। હવે પ્રવાહી હોય તો એમાં થોડાક ઘન કરતા છે થોડાક કેવા હોય તો એ ઘન કરતા છે થોડાક છૂટા છૂટા છે એ ગોઠવાયેલા હોય છે અને વાયુ છે તો વાયુની અંદર કેવા હોય તો વાયુની અંદર છે એ સૌથી વધારે છૂટા છૂટા ગોઠવાયેલા હોય। હવે તમને બધાને ખબર છે કે ભાઈ પરમાણુ છે તો એ પરમાણુ એકબીજાને નજીક શું કરે એકબીજાને છે નજીક જકડી રાખવાનું જે કામ કરે છે એના માટે કોણ જવાબદાર હોય આકર્ષણ બળો કેવા બળો આકર્ષણ બળો। હવે જો એ બધાને ખબર છે કે ભાઈ અણુઓ છે એ પરમાણુ એકબીજાને નજીક છે એ લાવવા માટે કયા બળો કાર્ય કરે આકર્ષણ બળો પણ હવે જો જેટલા તમે શક્ય હોય એટલા નજીક તો લાવ્યા તમે પણ હવે તમે એટલા બધા જો નજીક લાવો તો પરમાણુમાં છે એ પરમાણુમાં શું હોય ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વાદળ હોય એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય જેટલા વધારે નજીક લાવવાનો પ્રયત્ન કરો તો એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય અપાકર્ષણ શું થશે અપાકર્ષણ અને બીજું બે પરમાણુ હોય તો એ બે પરમાણુના કેન્દ્ર તો કેન્દ્ર કેન્દ્ર વચ્ચે કેન્દ્ર છે એ ધન વીજભાર ધરાવે તો
तो ये केन्द्र केन्द्र वच्चे शू तो केन्द्र केन्द्र वच्चे शू अपाकर्षण। तो एनी अंदर तमने बधाने खबर छे घन अने प्रवाही मां छे शू होय तो के घन अने प्रवाही मां अणुओ छे नजीक नजीक गोठवायेला होय। एटले तमे पण क्यो छो के घन पदार्थ छे ई घन पदार्थ केवो होय तो घन पदार्थ छे असंकोचनीय होय छे। केवो होय छे? असंकोचनीय। एटले एना उपर दबाण आपवामां आवे पण तेना आकारमां फेरफार थाय नही कारण के आकर्षण बड़ो हो जो हम तब एना शू करो नजीक नजीक ला प्रयत्न करो तो अपाकर्षण बड़ो शू वधी जाए। सौ असंकोचनीय घन पदार्थ ओछो होना करता प्रवाही में थोड़क संकोचन थी सके वायु में तो शू तो वायु में तो सौ संकोचन थी सके। तो विद्यार्थी मित्रों अपने आत कर तो चारे चार बड़ों से तो चारे चार बड़ों से आपने खबर होवी जो है। तो एनी अंदर आ चारे चार बड़ों से आप समझा हम आप चारे चार बड़ों पर आप अंदर उष्मीय ऊर्जा है तो ये उष्मीय ऊर्जा की बात करनी है। हालो त्यार पछी नो आपड़ो टॉपिक है उष्मीय ऊर्जा। शू टॉपिक है आपड़ो? उष्मीय ऊर्जा। तो उष्मीय ऊर्जा की आप बात करिए तो कोईपण पदार्थ है पदार्थनी उष्मीय ऊर्जा है तेना परमाणु के अणुओ है ये अणुओं की गति में उद्भवे अने ते पदार्थना तापमानना केवा प्रमाणनी अंदर है समप्रमाण में हो। तो कोईपण पदार्थ हो शू कोईपण पदार्थ तो कोईपण पदार्थनी पदार्थनी उष्मीय ऊर्जा शू कहू छू? उष्मीय ऊर्जा। तो कोईपण पदार्थनी उष्मीय ऊर्जा कोना उपर आधार राखशे तो ये बधाने खबर छे के पदार्थ में परमाणु अने अणुओनी गति उपर परमाणु अने अणुओ छे ये अणुओनी गति उपर आधार राखे। तो आपने बधाने खबर होय गति वधारे होय तो एम शुं थाय? घर्षण वधारे थाय। घर्षण वधारे थाय तो एनी उष्मीय ऊर्जा छे ये उष्मीय ऊर्जा शुं थाय? तो उष्मीय ऊर्जा वधे। तो आपणे सीम्पल एक आपणे वात करीए घर्षण उपरथी तमने समजावुं के भाई तमारा बे हाथ होय तो ए बे हाथने तमे घसो धीमे धीमे घसो तो धीमे धीमे गरम थाय अने वधारे झड़पथी आम घसीए हाथने तो शुं थाय? गतिज ऊर्जा वधी आपणे घसवानी तो एना कारणे छे उष्मीय ऊर्जामां पण शुं थाय? वधारो थाय छे। तो एनी अंदर अणुओनी गतिमांथी उद्भवे छे उष्मीय ऊर्जा तो ते द्रव्य छे ए द्रव्यना कणोनी सरेराश गति ऊर्जानुं मापन छे अने तेथी ते कणोनी छे हेरफेर माटे जवाबदार छे अने कणोनी आ हेरफेर छे एने शुं कहेवाय? थर्मल गति कहेवाय छे। तो कणोनी छे कणोनी शुं थाय? तो कणोनी छे कणोनी हेरफेर थाय। शुं थाय? हेरफेर थाय अने ते माटे जे ऊर्जा छे एने शुं कहेवाय? तो एने शुं कहेवाय? थर्मल गति तरीके पण ओळखाय छे। शुं कहेवाय? थर्मल गति। हवे बीजुं आपणे एक वात करीए जो आना उपरथी एक आपणे समजीए के भाई आज अणु छे परमाणु अने अणुओनी जे गति छे ए आपणे आगळे आवशे पण अत्यारे तमने थोड़ी एनी अंदर प्राथमिक माहिती आपी दो के भाई परमाणु अने अणुओनी जे गति छे ए गति कोना उपर आधार राखशे? तो गति छे तापमान उपर आधार राखशे। कोना उपर आधार राखशे? तापमान। जेम तापमान वधशे तेम ते अणु अने छे अणुओनी अने परमाणुओनी गति छे गति शुं थशे? तो गति छे गति शुं थाय छे? वधे छे। तो एनी अंदर परमाणु अने अणुओनी गति छे तापमानना वधारा साथे शुं थशे? वधे छे। तो ए आपणे आना पछीनो टॉपिक छे 5.3 एनी अंदर ज आपणे समझवानुं छे तो ए पण अहींया टॉपिक छे हमणां आवी जशे। तो आ विद्यार्थी मित्रो आपणे कोई पण पदार्थनी छे ए पदार्थनी शुं वात करीए? उष्मीय ऊर्जा छे ए उष्मीय ऊर्जानी आपणे वात करी। हवे आपणे वात करीए छीए आंतर आण्वीय बळो विरुद्ध उष्मीय पारस्परिक क्रियाओ। त्यार पछीनो टॉपिक आपणे जोईए आंतर आण्वीय बळो। आंतर आण्वीय बळो आंतर आण्वीय बळो तो आंतर आण्वीय बळो विरुद्ध उष्मीय विरुद्ध उष्मीय विरुद्ध उष्मीय पारस्परिक क्रियाओ पारस्परिक क्रिया। तो जो आंतर आण्वीय बळो जे आपणे हमणां भण्या विरुद्ध शुं भणवानुं छे?
ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ, તો આ એકદમ સરળમાં સરળ ટોપિક છે, આ બધાને છે એ બધાને ટોપિક આવડે એવો છે। તો આપણે હમણાં જ છે આંતર આણ્વીય બળો છે એ બળોની વાત કરી, તો આંતર આણ્વીય બળો શું કાર્ય કરશે, તો બધાને ખબર છે આંતર આણ્વીય બળોનું કાર્ય શું છે, તો આંતર આણ્વીય બળોનું કાર્ય અણુઓ છે તો એ અણુને ભેગા રાખવાનો પ્રયત્ન કરશે। શું કરશે? અણુઓને છે અણુઓને ભેગા રાખવાનો પ્રયત્ન કરે છે। તો આંતર આણ્વીય બળો છે એ શું કરે છે? અણુઓને ભેગા રાખવાનો કાર્ય કરે છે, પણ ઉષ્મા છે એ શું કરશે? તો ઉષ્મીય ઉર્જા છે એ શું કરે? તો ઉષ્મીય ઉર્જા છે એ અણુઓને અલગ રાખવાનું, શું કહે છે? અણુઓને છે એ અણુઓને અલગ રાખવાનો છે, એ અલગ રાખવાનો પ્રયત્ન કરે છે। શું કરે છે? અણુઓને છે એ અલગ રાખવાનો છે, એ પ્રયત્ન કરે છે। તો આપણે બધાને ખબર છે કે ભાઈ દ્રવ્યની કેટલી અવસ્થા છે, તો હમણાં જ આપણે વાત કરી કે ભાઈ દ્રવ્યની છે ત્રણ અવસ્થાઓ છે। કેટલી અવસ્થાઓ છે? ત્રણ અવસ્થાઓ છે। તો કઈ ત્રણ અવસ્થાઓ છે? ઘન, પ્રવાહી અને વાયુ। તો ઘન, પ્રવાહી અને વાયુનો આપણે અભ્યાસ કરીએ, તો એની અંદર દ્રવ્યની જે ત્રણ અવસ્થાઓ છે તે આંતર આણ્વીય બળો અને અણુઓની ઉષ્મા ઉર્જા વચ્ચેનું આપણે સમતોલનનું પરિણામ છે, તો એ આપણે સમજવું છે। તો હવે જો આપણે એની અંદર આપણે ખબર જ છે કે ઘન, પ્રવાહી અને વાયુ, તો ઘન, પ્રવાહી અને વાયુ છે, તો એની અંદર તમને ખબર છે કે આંતર આણ્વીય આકર્ષણ છે તો એ ક્રિયાનો પ્રભાવ છે, આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે શેમાં હોય? તો ઘનમાં। એના કરતા ઓછું શેમાં હોય? પ્રવાહીમાં। એના કરતા ઓછું શેમાં હોય? તો વાયુમાં। તો જો આંતર આણ્વીય આકર્ષણ બળની વાત કરું છું, કોની વાત કરું છું? આંતર આણ્વીય, આંતર આણ્વીય આકર્ષણ બળ। હાલો, તો આંતર આણ્વીય આકર્ષણ બળો છે તો એની અંદર તમને ખબર છે કે ભાઈ વાયુમાં આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી ઓછું હોય, એના કરતા વધારે છે એ શેમાં હોય? પ્રવાહીમાં। અને એના કરતા વધારે છે શેમાં હોય? તો એના કરતા વધારે છે એ ઘન પદાર્થમાં હોય છે। શેમાં હોય છે? ઘન પદાર્થમાં હોય છે। હવે જો આંતર આણ્વીય આકર્ષણ બળો છે જેમ શું હોય, તો આંતર આણ્વીય આકર્ષણ બળો છે જેમ વધારે તેમ તે પદાર્થની ઉષ્મીય ઉર્જા શું થાય? તો તેની ઉષ્મીય ઉર્જા છે એ શું થાય? ઘટે છે। શું થાય છે? ઉષ્મીય ઉર્જા ઘટે છે। તો હવે ઉષ્મીય ઉર્જા છે, ઉષ્મીય ઉર્જા, હવે જો હમણાં જ આપણે વાત કરી હતી ઉષ્મીય ઉર્જાની વ્યાખ્યા શું છે, તો ઉષ્મીય ઉર્જાની વ્યાખ્યા તમને હમણાં કીધું છે કે અણુ અને પરમાણુઓ છે એની ગતિને શું કહેવાય? ઉષ્મીય ઉર્જા કહેવાય છે। ક્યાંથી ઉદ્ભવે? તો કે ભાઈ પરમાણુ અને અણુઓની ગતિમાંથી ઉદ્ભવે છે। તો હવે તમને બધાને ખબર પડી કે જેમ આંતર આણ્વીય આકર્ષણ બળ નબળું હોય તો એની ગતિ વધારે હોય, તો એની ઉષ્મીય ઉર્જા પણ કેવી હોય? વધારે। તો વાયુ છે એની ઉષ્મીય ઉર્જા કેવી હોય? તો વાયુની ઉષ્મીય ઉર્જા સૌથી વધારે, કારણ કે એમાં આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું? ઓછું। તો એની ઉષ્મીય ઉર્જા છે એ શું થાય? તો ઉષ્મીય ઉર્જા છે એ વધારે। પછી છે એ પ્રવાહી, તો પ્રવાહીની ઉષ્મીય ઉર્જા ઓછી હોય, અને એના કરતા ઓછી ઉષ્મીય ઉર્જા કોની હોય? તો ઘન પદાર્થની। તો ઘન પદાર્થની ઉષ્મીય ઉર્જા સૌથી કેવી હોય? ઓછી। સૂકા હોય તો એ પણ આપણે ખબર હોવી જોઈએ કે જો ઘન પદાર્થ છે એની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું છે? તો આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ વધારે હોય, તો આંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હોય તો તે પદાર્થની અંદર પરમાણુ અને અણુઓ છે તો એ અણુઓની કેવી ગતિ છે એ ઓછી હોય, ગતિ ઓછી હોય તો એની ઉષ્મીય ઉર્જા પણ શું થાય? ઓછી થાય। સમજણ પડી? હાલો, તો આ આપણે વાત કરી ઘન, પ્રવાહી અને વાયુમાં આંતર આણ્વીય બળો વિરુદ્ધ ઉષ્મીય ઉર્જાની વાત કરી। હાલો ટેક્સ્ટબુક ના શબ્દો જોઈ લઈએ, તો એની અંદર કે આપણે શીખી ગયા છીએ કે આંતર આણ્વીય બળો અણુને ભેગા રાખવાનો પ્રયત્ન કરે છે, તમને સમજાયું, અને ઉષ્મીય ઉર્જા છે એ અણુઓને શું કરે છે? અલગ રાખવાનો છે, એ અલગ રાખવાનો વૃત્તિ દર્શાવે છે। તો દ્રવ્યની ત્રણ અવસ્થાઓ છે એ આંતર આણ્વીય બળો અને અણુઓની ઉષ્મીય ઉર્જા વચ્ચેના છે એ સમતોલનનું પરિણામ છે। તો જ્યારે આણ્વીય પારસ્પરિક ક્રિયા નબળી હોય ત્યારે જો ઉષ્મીય ઉર્જામાં ઘટાડો, આણ્વીય શું કીધું?
आण्वीय पारस्परिक क्रिया नबळी होय त्यारे जो उष्मीय ऊर्जा में घटाड़ो तापमान में घटाड़ो करीने करवामां न आवे तो अणुओ एक बीजा साथे वळगी रहीने शुं के प्रवाही के घन बनावता नथी। एटले वायुओनु शुं थई शके, मात्र संकोचन करवाथी अणुओ एक बीजानी वधु नजीक आवे छे, तो पण अने आंतर आण्वीय बळो महत्तम बने छे, छतां पण प्रवाहीकरण थई शकतो नथी। तो जो अणुओमां तापमानमां घटाड़ो करी अने उष्मीय ऊर्जामां घटाड़ो करवामां आवे तो वायुओनुं सहेलाईथी प्रवाहीकरण थई शके छे अने उष्मीय ऊर्जानो आगळ पड़तो प्रभाव अने त्रणેય અવસ્થાઓમાં આણ્વીય પારસ્પરિક ક્રિયાના ઊર્જાને નીચે પ્રમાણે દર્શાવી શકાય। તો એની અંદર જો તમને આપ્યું છે કે વાયુ કરતાં પ્રવાહીનું આંતરાણ્વીય પારસ્પરિક ક્રિયા વધારે હોય અને પ્રવાહી કરતાં ઘનની, તો એ પણ તમને સમજાવ્યું। અને એની નીચે જે ડાયાગ્રામ આપ્યો છે કે ભાઈ વાયુઓ છે એની ઉષ્મીય ઊર્જા વધારે, એના કરતાં પ્રવાહીની છે પ્રવાહીની ઓછી અને એના કરતાં ઘનની ઓછી। તો દ્રવ્યની ત્રણેય અવસ્થાઓના અસ્તિત્વ માટેનું કારણ પણ આપણે શીખી ગયા। તો હવે આપણે વાયુમય અને પ્રવાહી અવસ્થાઓ વિશે વધુ શીખીશું આ ચેપ્ટરની અંદર। અને ત્રણેય અવસ્થામાં છે એ દ્રવ્યની વર્તણૂકને નિયંત્રિત કરતા નિયમો વિશે પણ અભ્યાસ કરીશું। તો આપણે આ ઘન અવસ્થા ચેપ્ટર છે એ ધોરણ 12 માં શીખીશું। હવે જો બીજી એક વસ્તુ આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે, તો એ પણ હું તમને અહીં થોડુંક સમજાવી દઉં। મારે તમને સમજાવવું છે વાયુ અને પ્રવાહીમાં સમજાવવું છે, હાલો એ આપણે જરાક ટોપિકની અંદર આવે છે। આ ટોપિકની અંદર તમને બધાને ખબર છે આ એક બંધ પાત્ર છે, બંધ પાત્રની અંદર વાયુઓના અણુઓ છે અથવા પરમાણુઓ છે એ આપણે ભરેલા છે। હવે પ્રવાહી હોય તો પ્રવાહીની અંદર પણ તમને ખબર છે કે પ્રવાહીની અંદર અણુઓ છે એ શું હોય, વાયુ કરતાં એકબીજા છે એ એકબીજાની નજીક છે, નજીક ગોઠવાયેલા હોય છે। હવે જો વાયુઓ છે એની અંદર અણુઓ એકબીજાથી અલગ અલગ ગોઠવાયેલા છે, તો તેના વચ્ચે લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ કેવું હોય, તો આંતર આણ્વીય આકર્ષણ બળ બધાનું ધ્યાન અહીંયા, આનું આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ બળ ઓછું હોય, કોના કરતા, તો કે ઘન અને પ્રવાહી બંને કરતા એનું આંતર આણ્વીય આકર્ષણ બળ છે એ કેવું હોય, ઓછું હોય, કારણ કે અણુઓ છે એ કેવા ગોઠવાયેલા છે, છૂટા છૂટા ગોઠવાયેલા છે, તો એ તો આપણે બધાને ખબર છે। તો હવે ધારો કે હું શું કરું કે આ પાત્ર છે એ પાત્રનું હું અહીંયા દબાણ વધારું, શું કરું અહીંયા દબાણ વધારું, તો દબાણ વધારવાથી આ અણુઓનું સંકોચન થશે, તો હા કે આ અણુઓનું છે એ શું થશે, સંકોચન થશે। સંકોચન એટલે એનું કદ ઘટી જશે, જેટલું ઉપર આપણે વાયુ ઉપર દબાણ આપશું ને, તો એ વાયુ ઉપર દબાણ આપશો તો સંકોચન થવાના કારણે તે પાત્રનું કદ છે એ ઘટી થશે, પણ તેનું પ્રવાહીકરણ, શું કહું છું, આમાં એવો શબ્દ લખ્યો છે તેમનું પ્રવાહીકરણ થતું નથી। પ્રવાહીકરણ એટલે અમુક વિદ્યાર્થીઓને તે નવીન લાગશે કે ભાઈ જો વાયુ હોય ને તો એ વાયુનું તાપમાન નીચું, શું કરવામાં આવે, વાયુનું તાપમાન છે એ તાપમાન નીચું અને દબાણ છે એ શું કરવામાં આવે, તો અને દબાણ છે એ દબાણ વધારવામાં આવે, શું કરવામાં આવે, દબાણ વધારવામાં, તો દબાણ વધારવામાં આવે તો શું થશે, તો દબાણ વધારવામાં આવશે તો વાયુનું રૂપાંતરણ શેમાં થશે, તો વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં થશે, શેમાં થશે, પ્રવાહીમાં થશે। પણ એનો અંદર એવો જો શબ્દ લખ્યો મેં, તાપમાન નીચું લાવવું જ પડે, આપણે આખો એક ટોપિક બે પેજનો ભણવાનો છે, વાયુનું પ્રવાહીકરણ આવશે એટલે વાયુ છે એ વાયુનું રૂપાંતરણ શેની અંદર કરવું છે, તો વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં કરવું છે, પણ એ વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં કરવું હોય ત્યારે તેનું તાપમાન નીચું લાવવું પડે। જો તમે તાપમાન નીચું ન લાવો અને એના ઉપર દબાણ કદાચ તમે ગમે એટલું દબાણ આપશો તો પણ એ વાયુમાં પ્રવાહીમાં રૂપાંતરણ થતું નથી, સુકા નથી થતું, કારણ કે આપણે બધાને ખબર છે કે આ જે વાયુ છે ને એની ઉષ્મીય ઊર્જા વધારે છે, શું છે, ઉષ્મીય ઊર્જા, એટલે ઉષ્મીય ઊર્જા વધારે હોય તો ઉષ્મીય ઊર્જાનું કામ શું, તો કે ભાઈ અણુઓને અલગ રાખવાનું, તો કદાચ તમે ગમે એટલું દબાણ આપશો તો એ અણુઓ છે એ પ્રવાહી જેટલા નજીક નહીં આવે, પણ જો ઉષ્મીય ઊર્જા તમારે ઘટાડવી હોય, જો આ વસ્તુ એક ખાસ સમજો,
ઉષ્મીય ઉર્જા ઘટાડવાથી શું થાય, ઉષ્મીય ઉર્જા ઘટાડવાથી દબાણ આપતા વાયુનું જે રૂપાંતરણ શેમાં થાય, પ્રવાહીમાં થાય. તો તમને એ ખબર હોવી જોઈએ કે ઉષ્મીય ઉર્જા ઘટાડવી હોય તો શું કરવું પડે, તો ઉષ્મીય ઉર્જા ઘટાડવી હોય તો તાપમાન ઘટાડવું પડે. શું કરવું પડે, તાપમાન છે એ ઘટાડવું પડે. તાપમાન ઘટાડશો એટલે ઉષ્મીય ઉર્જા ઘટી જશે, અને ઉષ્મીય ઉર્જા ઘટશે અને દબાણ વધારશો તો વાયુનું છે એ પ્રવાહીકરણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક વાયુઓનું પ્રવાહીકરણ છે, એ બે પેજનો આપણે ગ્રાફ સહિત એ સમજવાનું છે, અને એ આગળના લેક્ચરની અંદર છે એ આવશે કે ભાઈ વાયુ છે એ વાયુનું પ્રવાહીકરણ. હાલો હવે થોડીક આપણે ત્યાર પછીનો ટોપિક છે વાયુમય અવસ્થા, તો એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. તો ત્યાર પછીનો ટોપિક છે વાયુમય અવસ્થા. શું છે, વાયુમય અવસ્થા. હાલો તો વાયુમય અવસ્થાની આપણે વાત કરવી છે. શેની વાત કરવી છે, વાયુમય અવસ્થાની. તો વાયુમય અવસ્થાની વાત કરીએ તો બધાને ખબર છે કે ભાઈ દ્રવ્યની સરળ અવસ્થા હોય, કઈ હોય, દ્રવ્યની સરળ અવસ્થા. તો દ્રવ્યની જે સરળ અવસ્થા છે, તો એ સરળ અવસ્થા કઈ છે, તો સરળ અવસ્થા વાયુ છે. તો દ્રવ્યની સૌથી સરળ અવસ્થા વાયુ છે, અને આપને એ પણ ખબર છે કે જીવન પર્યાપ્ત માટે એટલે જીવન જરૂરી માટે હવાના જે મહાસાગરમાં ડૂબી રહેલા છે તે હવા વાયુઓનું મિશ્રણ છે, અને આપણે વાતાવરણ છે તો એના સૌથી નીચા સ્તરમાં પણ આપણે શું કરીએ છીએ, જિંદગી જે વિતાવી રહ્યા છીએ તો એની અંદર પણ આપણે વાતાવરણનું જે ટ્રોપોસ્ફિયર છે, તો ટ્રોપોસ્ફિયર છે તે પણ પૃથ્વીની સપાટી સાથે ગુરુત્વાકર્ષણ બળથી વીંટળાયેલું છે, અને વાતાવરણનું આ જે પાતળું સ્તર છે તો એ આપણી જિંદગી માટે પણ અતિ આવશ્યક છે, અને તે આપણા માટે નુકસાનકારક વિકિરણોની સામે પણ શું કરે છે, ઢાલ તરીકે વર્તે છે. તો બધાને ખબર છે કે ભાઈ આપણે જે ઓક્સિજનની જરૂર છે, ડાયઓક્સિજન, તો એ ડાયઓક્સિજન છે એ કેવા સ્વરૂપે છે, તો કે વાયુ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે, તો ડાયઓક્સિજન છે, ડાયનાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન, ડાયનાઇટ્રોજન અને પાણીની બાષ્પ. તો આ બધું જ છે એ કેવા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, વાયુ સ્વરૂપે છે. એ વાયુ સ્વરૂપે શું કરે છે, અસ્તિત્વ છે એ અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી એમાં એમ કીધું કે ભાઈ આ જે આપણું આવરણ છે, વાતાવરણ છે, ટ્રોપોસ્ફિયરમાં શું છે, વાતાવરણ. તો આ વાતાવરણ છે એ વાતાવરણની આપણે વાત કરીએ તો આ વાતાવરણ, તો એ વાતાવરણ છે, તો એ વાતાવરણની અંદર આપણે સમજીએ તો આ વાતાવરણ ની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ ઓઝોન વાયુનું પડ આવેલું છે. તો એ ઓઝોન વાયુનું પડ છે એ પણ વાયુ સ્વરૂપે છે. તો એ શું કાર્ય કરે છે, તો સૂર્યમાંથી આવતા જે વિકિરણો છે નુકસાનકારક, એટલે આપને ખબર છે પારજાંબલી કિરણો, કેવા, પારજાંબલી. તો એ જે પારજાંબલી કિરણો છે એ શું કરે છે, તો એ ઓઝોન વાયુ છે એનું શું કરી લેશે, શોષણ કરે છે, અને પૃથ્વીની સપાટી સુધી છે એ પહોંચતા નથી. તો એ પણ આપણા માટે વાયુ છે, એ ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે. તો આપણે હવે તાપમાન અને દબાણની સામાન્ય પરિસ્થિતિમાં જો વાયુમય અવસ્થા ધરાવતા હોય તેવા પદાર્થોની છે પદાર્થોની વર્તણૂક છે એ ધ્યાન કેન્દ્રિત કરીએ તો આવર્ત કોષ્ટક ઉપર છે એ તમે શું કરશો, નજર કરશો. તો આવર્ત કોષ્ટક આપણે જે આગળ ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા, તો એની અંદર તમને બધાને ખબર હોવી જોઈએ કે માત્ર ને માત્ર 11 તત્વ જેવા છે. કેટલા, 11 તત્વો. તો 11 તત્વો જ એવા છે કે જે તત્વો છે એ શું કરે છે, સામાન્ય તાપમાને અને સામાન્ય દબાણે, તો સામાન્ય તાપમાને અને સામાન્ય દબાણે છે એ વાયુમય પરિસ્થિતિમાં હોય છે. તો પેલા સમૂહની અંદર તમે વાત કરો તો હાઇડ્રોજન, પછી 15, 16, 17 અને 18. તો 15 માંથી માત્ર ને માત્ર નાઇટ્રોજન, 16 માંથી એક તત્વ ઓક્સિજન, 17 માંથી ફ્લોરિન અને ક્લોરિન, અને 18 માં સમૂહમાંથી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો જોજી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. તો 11 જેટલા જ તત્વો છે એ શું કરે છે, તો 11 જેટલા જ તત્વો છે એ સામાન્ય પરિસ્થિતિમાં વાયુમય તરીકે છે એ શું કરે છે,
अस्तित्व धरावे छे तो वायुमय अवस्थाना छे, नीचेना छे, શું આપેલા છે, ગુણધર્મો આપેલા છે। તો એ ગુણધર્મો તો બધાયને આવડે, એ 8માં 9માં ધોરણથી આપણે ભણતા આવીએ છીએ કે ભાઈ વાયુમય અવસ્થાના, વાયુમય અવસ્થાના અવસ્થાના ગુણધર્મો। તો વાયુમય અવસ્થાના છે ગુણધર્મોની વાત કરીએ આપણે, તો એ ગુણધર્મો છે, એ 4-5 ગુણધર્મ આપ્યા છે, તો એ તો બધાને ખબર જ છે કે ભાઈ વાયુઓ હોય તો એ ખૂબ જ કેવા હોય, તો વાયુઓ છે એ ખૂબ જ સંકોચનીય, કેવા હોય છે, સંકોચનીય હોય છે। તો વાયુઓ છે એ વાયુઓ કેવા છે, તો વાયુઓ છે એ ખૂબ જ સંકોચનીય હોય છે, એટલે એના ઉપર શું કરવામાં આવે, દબાણ આપવામાં આવે, તો તેના કદમાં છે એ ઘટાડો થાય તો એને શું કહેવાય, સંકોચનીય ગુણધર્મ ધરાવે છે। ત્યાર પછી વાયુઓ બધી જ દિશામાં, શું કહું છું, વાયુઓ છે એ વાયુઓ બધી જ દિશામાં, વાયુઓ છે એ બધી જ દિશામાં છે, એ દિશામાં સરખું દબાણ ધરાવે છે, દિશાઓમાં છે એ દિશાઓમાં સરખું દબાણ છે એ ધરાવે છે, દિશાઓમાં સરખું દબાણ, સરખું દબાણ ધરાવે છે। તો બધાને ખબર જ છે કે વાયુઓ બધી જ દિશાઓમાં શું કરે છે, સરખું દબાણ ધરાવે છે। ત્યાર પછી વાયુઓ ઘન અને પ્રવાહી કરતા ઘણી જ શું હોય છે, ઓછી ઘનતા હોય છે। તો વાયુઓની, વાયુઓની ઘન અને, ઘન અને પ્રવાહી કરતા, ઘન અને પ્રવાહી કરતા ઓછી ઘનતા હોય છે। તો એ બધાને ખબર જ છે કે ભાઈ ઘનતા એટલે શું, તો ઘનતા એટલે દળના છેદમાં કદ। તો એ વાયુ પદાર્થ, વાયુમય પદાર્થ હોય તો એનો ગુણોત્તર ઓછો જ આવે, એટલે આપણે ખબર હોવી જોઈએ કે ઘન અને પ્રવાહી કરતા છે એ વાયુની ઘનતા છે એ કેવી હોય છે, ઓછી હોય છે। ત્યાર પછીનો ગુણધર્મ તો બધાને આવડે કે ભાઈ વાયુ છે તો વાયુઓના છે, વાયુઓના કદ અને આકાર, તો કદ અને આકાર છે નિશ્ચિત હોતા નથી, તો કદ અને આકાર નિશ્ચિત છે, નિશ્ચિત હોતા, નિશ્ચિત હોતા નથી। તો એની અંદર આપણે ખબર જ છે કે ભાઈ વાયુના જે કદ અને આકાર છે એ નિશ્ચિત હોતા નથી, અને તેઓ જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવું કદ અને તે પાત્ર જેવો શું કરે છે, આકાર છે એ પ્રાપ્ત કરે છે। અને ત્યાર પછીનો ગુણધર્મ છે કે વાયુઓ એકબીજા છે શું કરશે, તો વાયુઓ છે એ વાયુઓ એકબીજામાં કોઈ પણ જાતની યાંત્રિક ક્રિયા વગર, કોઈ પણ છે કોઈ પણ જાતની યાંત્રિક, યાંત્રિક ક્રિયા, યાંત્રિક મદદ વગર, યાંત્રિક મદદ વગર એક સરખી રીતે, એક સરખી રીતે અને બધે જ, અને બધે જ સંપૂર્ણપણે, સંપૂર્ણપણે, સંપૂર્ણપણે મિશ્ર થાય છે, સંપૂર્ણપણે મિશ્ર થાય છે। હાલો, તો એની અંદર વાયુઓ છે એ એકબીજા છે, એકબીજાના કોઈ પણ જાતની યાંત્રિક મદદ વગર એક સરખી રીતે અને બધે જ છે એ શું થાય છે, સંપૂર્ણ છે, સંપૂર્ણ મિશ્ર થાય છે। તો વાયુમય અવસ્થાના આ જે 5 છે એ 5 શું છે, તો 5 છે એના ગુણધર્મો છે। તો એની અંદર વાયુઓની સરળતાનું કારણ હકીકતમાં એ પણ છે કે તેમના અણુઓ વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે એ બળો કેવા છે, ન ગણીય હોય છે। તો બધાને ખબર છે કે ભાઈ આપણે એમ જ પેલું જ કીધું કે ભાઈ વાયુમય છે એ અવસ્થા ખૂબ જ છે એ કેવી છે, દ્રવ્યની અવસ્થામાંથી સરળ છે। તો એના માટેનું કારણ એ શું છે, તો એના માટેનું કારણ શું છે કે સરળ હોવાનું કારણ તો એ છે કે એના વચ્ચે લાગતું આંતરાણ્વીય આકર્ષણ બળ ન ગણીય છે, ન ગણીય એટલે ઓછું, ખૂબ જ। તો તેમની વર્તુણક તેમના પ્રાયોગિક અભ્યાસના પરિણામો પરથી શોધાયેલા સમાન અને સામાન્ય નિયમોથી નિયંત્રિત થાય છે, અને આ નિયમો છે એ વાયુઓનું માપન કરી શકાય તેવા ગુણધર્મ સાથે સંબંધિત છે। તો આમાંના કેટલાક ગુણધર્મો જેવા કે દબાણ, કદ, તાપમાન અને દળ ઘણા અગત્યના છે, અને આ ચલો વચ્ચેના સંબંધ છે એ વાયુની અવસ્થાનું વર્ણન કરે છે, અને આ ચલોને એકબીજા પર આધાર વાયુ નિયમોના સૂત્ર તરફ દોરે છે। તો હવે આપણે આગળ જે લેક્ચરની અંદર ભણશું તો એ શું ભણશું,
વાયુઓના નિયમો ભણશો. તો એ વાયુઓના છે પાંચ નિયમો છે, પાંચ નિયમોનો જે આપણે અભ્યાસ કરવાનો છે. તો એ વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે બોઇલનો નિયમ, ત્યાર પછી ચાર્લ્સનો નિયમ, ત્યાર પછી ગેલ્યુસેકનો નિયમ, તો આ પાંચ નિયમોનો જે અભ્યાસ કરવાનો છે, ઓગ્રેડો નિયમ, આદર્શ વાયુ સમીકરણ, તો એની અંદર આ જે અત્યારે હવે જે ચેપ્ટર આપણે આવશે એ ચેપ્ટર ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર બંનેની અંદર છે કેવું હશે, તો બંનેની અંદર છે સરખું છે. એટલે અહીંયા જો અત્યારે તમે સમજી જાશો તો એની અંદર ફિઝિક્સની અંદર એ વળીને પાછા પાંચે પાંચ નિયમોનો અભ્યાસ કરવામાં આવશે. તો વ્યવસ્થિત રીતે છે આ આપણે વાયુના જે પાંચે પાંચ નિયમો છે એનો અભ્યાસ આવતા લેક્ચરની અંદર કરીશું. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જે બળો જોયા, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ, હાઇડ્રોજન બંધ, ઉષ્મીય ઉર્જા અને વાયુમય અવસ્થાની લાક્ષણિકતાઓ, તો એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર વાયુઓના જે નિયમોનો અભ્યાસ કરવાનો છે તો એ વાયુઓના નિયમોનો છે એ આપણે અભ્યાસ કરીશું.